હેલો ફ્રેન્ડ્સ, પ્રીવિયસ વિડીયોમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે અને એ વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું હતું જે E=2kp/z³ × pq આ પ્રમાણે સૂત્ર આપણે મેળવી ચૂક્યા હતા. મિત્રો, અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે અહીં E+ વડે દર્શાવેલ છે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીં E- વડે દર્શાવેલ છે. તો આ સિચ્યુએશનમાં E+ અને E- આ બંનેની દિશા કઈ હશે એ આપણે જોઈ લઈએ. આપણે જાણીએ છીએ પ્રમાણે પ્લસ વિદ્યુતભાર હોય તો એમાંથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુતભારથી બહારની તરફ હોય છે અને ઋણ વિદ્યુતભાર હોય, નેગેટિવ ચાર્જ હોય, તો એમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ હોય છે, એટલે કે અંદરની તરફ જતું હોય છે. તો વિદ્યુત ક્ષેત્ર પ્લસ ક્યુ વડે બહારની તરફ હશે, એટલે કે પી બિંદુ આગળ ઈ પ્લસની દિશા ઉપરની તરફ હશે અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E- એની દિશા નીચેની તરફની હશે. એટલે યાદ રાખો, E+ ઉપરની તરફ હશે, E- નીચેની તરફ હશે. એટલે વિદ્યુત ડાયપોલની દિશા ઋણથી ધન તરફની છે, ઋણથી ધન તરફની, આ આપણે જાણીએ જ છીએ મિત્રો. હવે અહીં સૂત્રમાં આપણે વાત કરી હતી એ પ્રમાણે E+ અને E-, તો અહીં E+ની દિશા એ વિદ્યુત ડાયપોલની દિશામાં હોવાથી આ પદને આપણે ધન લીધેલું છે, આ યાદ રાખજો મિત્રો. અને E- ની દિશા ડાયપોલની દિશાથી વિરુદ્ધ હોવાથી આપણે અહીં ઋણ નિશાનીને ધ્યાનમાં લીધેલી છે, આ યાદ રાખવાનું છે મિત્રો. હવે આપણે ચર્ચા કરીએ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની વિષુવ રેખા ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એની. મિત્રો, વિદ્યુત ડાયપોલ બે વિદ્યુતભાર અહીં દર્શાવેલા છે, એક પોઝિટિવ એક નેગેટિવ, બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિજાતીય વિદ્યુતભાર, બંને વચ્ચેનું અંતર 2a જેટલું છે. ડાયપોલના કેન્દ્રથી બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર a જેટલું છે. પ્રીવિયસ વિડીયોમાં આપણે વાત કરી એ પ્રમાણે કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર જે 2kp/z³ × pq જેટલું મળતું હતું. હવે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની આજે આપણે ચર્ચા કરીશું. યાદ રાખો મિત્રો, ડાયપોલની અક્ષ ઝેડ અક્ષ કહીશું આપણે અને વિષુવ રેખા વાય અક્ષ તરીકે લઈશું. હવે આપણે ડાયપોલની વિષુવ રેખા ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે પોઝિટિવ વિદ્યુતભારમાંથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ નીકળતું હશે અને નેગેટિવ વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર હોય, એમાં વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ દાખલ થતું હશે. હવે ધારો કે ડાયપોલના કેન્દ્રથી આ ધારેલા ક્યુ બિંદુ સુધીનું અંતર વાય જેટલું છે. મિત્રો, વાય અક્ષ પર હોવાથી આપણે વાય અંતરને ધ્યાનમાં લઈશું, એટલે કે વાય અક્ષ પર વાય જેટલા અંતરે ક્યુ બિંદુની ધારણા કરીએ આપણે. હવે ક્યુ બિંદુ આગળ પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E+ જે આ દિશામાં મળશે, આકૃતિમાં તમે જોઈ શકો છો E+. મિત્રો, આને સદિશ બતાવીશું આપણે, કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. એ જ પ્રમાણે માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંદરની તરફ જતું હશે, એટલે કે ક્યુ બિંદુ આગળ માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે દર્શાવીશું E- વડે, જેની દિશા આ તરફની હશે, સદિશ E-. હવે મિત્રો, અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીં એક ત્રિકોણની રચના થાય છે. ત્રિકોણની બાજુઓ અહીં સ્મોલ a બાજુ છે, કેન્દ્રથી ડાયપોલના કેન્દ્રથી ક્યુ બિંદુ સુધીનું અંતર વાય લીધેલું છે અને વિદ્યુતભારથી ક્યુ બિંદુ સુધીનું અંતર ધારો કે સ્મોલ r જેટલું લઈએ. આ અંતર નીચે પણ સ્મોલ r જ મળશે. ધારો કે આ કોણ થીટા જેટલો છે, આ કોણને આપણે થીટા જેટલો લઈએ, તો
આ કોણ પણ આપણને થીટા મળશે, આ બંને સમાન કોણ મળશે આપણને. હવે આપણે ઈ પ્લસ અને ઈ માઇનસ આ બંનેના ઘટકોની વાત કરીએ તો આપણે જાણીએ છીએ પ્રમાણે બે ઘટકો મળશે આપણને. ઈ પ્લસના બે ઘટકો, ધારો કે આ બંને ઈ પ્લસના બે ઘટકો મળશે. અહીં થીટા હોવાથી આ કોણ જેટલો મળે એટલો જ અહીં પણ મળશે, એટલે કે આ કોણ પણ આપણને થીટા જેટલો મળવાનો. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે ઈ પ્લસનો પાસેનો ઘટક, જેને આપણે ઈ પ્લસ કોસ થીટા, અહીં જેટલો કોણ મળે એ કોણને આપણે અહીં વ્યાખ્યાયિત કરીશું ઈ પ્લસ કોસ થીટા, અને એનો સામેનો ઘટક એટલે કે આ ઘટક મળશે આપણને સદિશ ઈ પ્લસ સાઇન થીટા. એ જ પ્રમાણે ઈ માઇનસના ઘટકોની વાત કરીએ તો ઈ માઇનસનો, મિત્રો અહીં ધ્યાન આપો, અહીં કોણ થીટા છે, યુગ્મ કોણની જોડ મળે છે, એટલા માટે આ કોણ પણ આપણને થીટા જ મળશે. હવે ઈ માઇનસના બે ઘટકો કોસ ઘટક અને સાઇન ઘટકની વાત કરીએ તો ઈ માઇનસ માટે નીચે તરફનો ઘટક મળશે ઈ માઇનસ કોસ થીટા, ઈ માઇનસ કોસ થીટા, અને એની સામેનો ઘટક થીટાની સામેનો મતલબ આ ઘટક મળશે સદિશ ઈ માઇનસ સાઇન થીટા. આ આપણે ઘટકોની વાત કરી મિત્રો. હવે આપણે ક્યુ બિંદુ આગળના કુલ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્યુ બિંદુ આગળ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારના બે ઘટકો એટલે કે સાઇન ઘટકો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરો નાબૂદ કરશે. અહીં તમે જોઈ શકો છો ક્યુ બિંદુ આગળ બે ઘટકો ઈ પ્લસ સાઇન થીટા અને ઈ માઇનસ સાઇન થીટા, આ બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન જ હશે કારણ કે અહીં વિદ્યુત ભારના મૂલ્યો સમાન છે. તો વિદ્યુત ક્ષેત્ર સમાન હશે તો આ બંને ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરવાના, એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને વિદ્યુત ભારોના કોસ ઘટકો જ ફક્ત પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપશે આપણને. બીજી વાત કરીએ મિત્રો દિશાની વાત કરીએ તો અહીં વિદ્યુત ડાયપોલની દિશા ઋણથી ધન તરફ એટલે કે ઉપરની તરફની દિશામાં હશે, અને અહીં મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ કોસ ઘટકનો સરવાળો થવાથી નીચેની તરફનું હશે. એટલે અહીં આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલની દિશા અને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ છે. હવે આપણે વાત કરીએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તો અહીં આપણે જાણીએ છીએ કે જેટલા વિદ્યુત ભાર હોય એટલા વિદ્યુત ક્ષેત્રો ઉત્પન્ન થવાના. તો અહીં સૂત્ર લખીએ આપણે સદિશ ઈ બરાબર આ બંને ઘટકોનો ફક્ત સરવાળો થશે કારણ કે સાઇન ઘટકોની અસર અહીં નાબૂદ થાય છે. તો સદિશ ઈ બરાબર સદિશ ઈ પ્લસ કોસ થીટા પ્લસ સદિશ ઈ માઇનસ કોસ થીટા, આ બંને ઘટકોનો અહીં મિત્રો સરવાળો થશે. હવે મિત્રો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો સદિશ બરાબર લખવાનું થાય તો શું લખાય, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો અહીં ઈ પ્લસ અને ઈ માઇનસની વાત કરીએ તો ઈ બરાબર સદિશ ઈ બરાબર અહીં લખીશું મિત્રો સદિશ કાઢીને મૂલ્ય અને એકમ સદિશનો અહીં ઉલ્લેખ કરીશું આપણે ઈ પ્લસ કોસ થીટા અને એનો એકમ સદિશ. અહીં મિત્રો વિદ્યુત ડાયપોલની વાત ચાલે છે એટલા માટે એનો એકમ સદિશ પી કે લખીશું આપણે, પ્લસ સદિશ ઈ માઇનસ કાઢીને એનો મૂલ્ય ઈ માઇનસ કોસ થીટા અને એનો એકમ સદિશ પી કે લખીશું. તો અહીં મિત્રો આપણે કોસ થીટા અને પી કેપને સામાન્ય લઈએ તો સદિશ ઈ બરાબર ઈ પ્લસ પ્લસ ઈ માઇનસ અને સામાન્ય નીકળશે કોસ થીટા ઇન્ટુ પી કેપ. હવે મિત્રો અહીં વાય અક્ષનો ઉલ્લેખ થયેલો છે એટલા માટે અહીં આપણે ઈ વાય લખવાના. આપણે અગાઉ ચર્ચા કરેલી છે જો ઝેડ અક્ષ પરની વાત ચાલતી હોય
તો ઈ ઝેડ લખીશું આપણે, એક્સ અક્ષ ઉપર લઈએ તો ઈ એક્સ લખીશું, અહીં વાયની વાત ચાલે એટલા માટે ઈ વાય તરીકે દર્શાવીશું. હવે મિત્રો, અહીં આપણે વાત કરીએ એ પ્રમાણે ડાયપોલની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી અહીં આપણે એકમ સદિશની આગળ માઇનસ બતાવીશું. હવે આપણે આપેલા સૂત્રમાં કિંમતો મૂકીએ. મિત્રો, અહીં ઈ પ્લસ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર, ઈ માઇનસ બરાબર કે ક્યુ અપોન આર સ્ક્વેર અને કોસ થીટા બરાબર એ અપોન આર. અહીં આપણે જોઈ શકીએ છીએ આ ત્રિકોણમાં ત્રિકોણની રચના આ પ્રમાણે થયેલી છે. અહીં આ બાજુની લંબાઈ સ્મોલ એ જેટલી છે, અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, પ્લસ ક્યુથી ક્યુ બિંદુ સુધીનું અંતર અહીં સ્મોલ આર લીધેલ છે અને કેન્દ્રથી ડાયપોલના કેન્દ્રથી ક્યુ બિંદુ સુધીનું અંતર વાય લીધેલ છે આપણે. જો અહીં થીટા લેવામાં આવે તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એ જ પ્રમાણે અહીં કોસ થીટા બરાબર એ અપોન આર લીધેલ છે. ફરીથી જુઓ મિત્રો, કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે સ્મોલ એ અને કર્ણ એટલે સ્મોલ આર, એટલે અહીં કોસ થીટા બરાબર એ અપોન આર લીધેલ છે. ઈ પ્લસ અને ઈ માઇનસ એટલે કે પ્લસ ક્યુ વિદ્યુતભાર અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યો છે એ આપણે જાણીએ છીએ. હવે આ કિંમતોને આપણે આપેલા સમીકરણ એકમાં મૂકીએ તો આપણને સૂત્ર મળશે, સદિશ ઈ વાય બરાબર. મિત્રો, અહીં ઈ પ્લસ અને ઈ માઇનસ પદો બે વાર આવે છે એટલા માટે અહીં લખીએ આપણે ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, કોસ થીટાની કિંમત લખીએ એ અપોન આર અને માઇનસ પી કેપ. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો આપણે લખી શકીએ, તો માટે આર બરાબર એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની વન હાફ ઘાત લખાય અથવા તો વર્ગમૂળ લખાય, આપણે અહીં વન હાફ ઘાત લખીશું. હવે એ કિંમતને આપણે અહીં એપ્લાય કરીએ આરની જગ્યાએ, તો માટે પદ મળશે આપણને ઈ વાય બરાબર ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર, આર સ્ક્વેર એટલે કે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર મૂકીશું અહીં, એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ એ અપોન આરની કિંમત આપણે મૂકવાના એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની વન હાફ ઘાત. અહીં લખીશું એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની વન હાફ ઘાત અને બાજુમાં માઇનસ પી કેપ. હવે આનું સાદુરૂપ આપીએ તો આપણને જવાબ મળશે સદિશ ઈ વાય બરાબર ટુ કે ક્યુ અપોન એ સ્ક્વેર વાય સ્ક્વેરની અહીં એક ઘાત અને અહીં વન હાફ ઘાત એટલે કે થ્રી બાય ટુ ઘાત મળશે આપણને, એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની થ્રી બાય ટુ ઘાત ઇન્ટુ ઉપર ગુણાકારમાં એ હતા અને બાજુમાં માઇનસ પી કેપ. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ હોવાથી ક્યુ ઇન્ટુ ટુ એની જગ્યાએ આપણે પી લખી શકીએ. સૂત્રમાં જોઈ શકો છો મિત્રો, ક્યુ ઇન્ટુ ટુ એ આ પદને આપણે નીકાળીને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પીનો ઉલ્લેખ કરીશું. માટે સદિશ ઈ વાય બરાબર કે પી અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની થ્રી બાય ટુ ઘાત અને માઇનસ પી કેપ, આ આપણને સૂત્ર મળી ગયું. તો માઇનસને આગળ લખીએ તો ફાઇનલ પદ મળશે આપણને ઈ વાય બરાબર માઇનસ કે પી અપોન એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની થ્રી બાય ટુ ઘાત ઇન્ટુ પી કેપ. હવે જો મિત્રો, અહીં વાયની કિંમતને એની કિંમતની સરખામણીમાં ઘણી મોટી લેવામાં આવે એટલે કે આ ક્યુ બિંદુને વાય અક્ષ પર દૂર લેવામાં આવે તો એ વખતે એની કિંમતને આપણે શૂન્ય લઈ શકીએ. તો અહીં આ સૂત્રમાં એની કિંમતને આપણે શૂન્ય લઈએ
તો ફાઇનલ પદ આપણને મળશે સદિશ ઈ વાય બરાબર માઇનસ કેપી અપોન વાય સ્ક્વેર કેન્સલ થવાના, ફક્ત ત્રણ ઘાત બાકી રહેશે, વાય ક્યુબ ઇન્ટુ પી કેપ.